પડતી કે જ્યારે મહાપ્રભુજીને હિંમત નથી પડતી જે કોઈકને ચરણ રજ આપી દે કે ચરણનો જલ આપી દે અને એને માનસી સિદ્ધ થઈ જાય એટલું આપનામાં હતું એમ કહેતા કે નહીં તારાથી ભગવત સેવા નહીં નભે તેથી તને આ બ્રહ્મ સંબંધ નથી આપતો તારાથી ભગવત સેવા ન નભે એટલે તને બ્રહ્મ સંબંધ નથી આપતો તને શરણાગતિની દીક્ષા આપું છું તો જેની હિંમત મહાપ્રભુજીને નહીં પડી અમારામાં અમારામાં એટલે અમુક ગોસ્વામીઓમાં મહાપ્રભુજીના વંશજ હોવા સિવાય બીજી યોગ્યતા કઈ એક યોગ્યતા છે મારામાં કે છ ફૂટ નું છું ચોટલી છે એ તો કોઈને પણ હોઈ શકે ધોતી ઉપરનો પહેર્યો છે એ કઈ યોગ્યતા નથી તમને બધાને ખબર હશે મુરારી બાપુએ કાલી શાહ લોળી તો બીજા પણ મોરારી બાપુ હોય કાલ નિશાલ ઓળવા માંડી એમને કાલા ચશ્મા પહેર્યા તો બીજાએ પણ કાલા ચશ્મા પહેરી લીધા એમણે પૂછ્યું કરો છો નવર્તન તમારા પિતાએ નામ તમારું નામ મોરારી બાપુ રાખ્યું અમારા પિતાએ અમારું નામ મોરારી બાપુ રાખ્યું હવે બાપુ જ જો પોતાના દીકરાનું નામ બાપુ રાખતા હોય તો જવું ક્યાં એક ધર્મ સંકટ પાછો તો આવી જાતના ધર્મ સંકટો આપણે ત્યાં ઊભા થઈ રહ્યા છે અને એ ધર્મ સંકટોનો ઈલાજ આપણે આપણા શરણાગતિનો જે સ્વરૂપ છે શરણાગતિની જે મહત્તા છે એને સરખી રીતે નહીં સમજીએ તો કાંઈક આડું અવળું આંધલે બહેરું કૂટાઈ જશે એટલે શરણાગતિની દીક્ષાને ઓછું નહીં માનો મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે જેનાથી પુષ્ટિભક્તિ નભતી હોય કે જેનાથી ભક્તિ ન નભતી હોય અલૌકિક મનસ્સવું સર્વાર્થે શરણમ હરી કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા યમતી ભક્તિ કદાચ તમારાથી નહીં નભે શરણ માર્ગ સર્વના માટે સર્વોદ્ધારક માર્ગ છે સર્વોદ્ધારક પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્ભુ કૃષ્ણ તમારો રક્ષક છે એ જે તમારો ભાવ છે એ કૃષ્ણના સર્વોદ્ધારના સામર્થ્યનું મહાત્મ્ય છે એટલે જેનાથી સેવા નભે કે ન નભે ભક્તિ નભે કે ન નભે સમર્પણ નભે કે ન નભે પણ શરણાગતિનો દરેક જીવ અધિકારી છે એ શરણાગતિની મહત્તા આપણે ચાલુ ખાતામાં ઓછી માની લીધી અને સેવા ભક્તિ અને સમર્પણની ખોટા અર્થમાં મહત્તા વધારે માની તેથી આ ધર્મ સંકટ ઊભો થયો છે એ ધર્મ સંકટોનો આપણને ઉપાય શોધવો પડશે નેગેટિવ કે પોઝિટિવ એ વસ્તુ નથી હું કહેતો ભારપૂર્વક શરણાગતિની વિચાર છો તો એ મળી જશે તમને ખુલાસો અથવા નેગેટિવલી સોચશો કે સેવામાં શું ન કરવું જોઈએ સમર્પણમાં શું ન કરવું જોઈએ ભક્તિમાં શું ન કરવું જોઈએ એવી રીતે નેગેટિવલી સોચશો તોય તમને શરણાગતિનો માર્ગ મળી જશે કેમકે મહાપ્રભુજી આજ્ઞા સ્પષ્ટ કરે છે કે શરણાગતિનો માર્ગ જે છે તે સર્વના માર્ગના અનુકલ્પ રૂપે છે અને સર્વ સુલભ માર્ગ છે અને ભગવાન પોતે આજ્ઞા કરે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં તો આ સર્વ પાપેભ્યો મોક્ષ મોક્ષ્યામી મા શુચ હું તને બધા ધર્મોની ચિંતા છોડીને તું મા મને શરણ તરીકે સ્વીકાર કર તું મારા શરણમાં આવ હું તને બધા જ ચિંતાઓથી મુક્ત કરીશ પ્રભુ જ્યારે આ આવું વરદાન આપણને આપતા હોય તે વખતે શરણ દીક્ષાની આપણે મહત્તા ઓછી આંકીને આ સેવા સમર્પણ અને ભક્તિની મહત્તા વધારે આંકી તો ભાઈ જેના માટે છે એના માટે તો સાચી છે પણ જેના માટે સાચી નથી એના માટે સેવા પણ પરધર્મ હોઈ શકે છે સમર્પણ પણ પરધર્મ હોઈ શકે છે ભક્તિ પણ પરધર્મ હોઈ શકે છે જેનો સ્વભાવ ભક્તિનો નથી એને પરાણે આપણે ભક્તિ કરાવવા જશું ને તો એ ભક્તિ કોઈ દિવસે નહીં કરશે ભ ગતિ જ કરશે સમર્પણ પણ કોઈ દિવસે સાચો નહીં કરે સમર્પણના નામે કંઈક ને કાંઈક કાંઈક ને કાંઈ ગતકડા કરશે સેવા પણ એ સાચી રીતે નહીં કરે તનુજા વિત્તજા નહીં કરે તનુ વિત્તજા નહીં કરે તનુજા વિત્તજાના ભાગલા કરીને જ સેવા કરશે કેમ કે એ સેવા કરવાનો એનામાં સેવા એના માટે સ્વધર્મ છે નહીં લોકો લૂંટી લેતા હોય છે રાતના અંધેરામાં એટલે ભાઈએ એકે એવું વિચાર્યું કે લોકો લૂંટી લે છે એટલે દુકાનમાંથી ગલ્લો લઈને આપણે ઘેરે જઈએ તે વખતે આત્મરક્ષા માટે બંદૂક રાખવી બહુ સારી વાત કોઈક નથી સાંભળ્યું કોકે કીધું કોઈકે એપ્લિકેશન આપી કે ભાઈ અમને આટલો ગલ્લો લઈને દુકાનથી ઘેરે જવું પડે છે ત્યાં સુરક્ષા નથી એટલે અમને બંદૂકનો લાઇસન્સ આપો સરકારી અફસરોએ કહ્યું કે હા આટલો ગલ્લો લઈને જતા હોય તો બંદૂકનો લાઇસન્સ આપી દેવો સારો બંદૂકનો લાઇસન્સ આપી દીધો બંદૂક લઈ લીધી એક દિવસે હાંફતાં હાંફતા ઘેર આવ્યા એમના પત્નીએ પૂછ્યું કેમ આટલા બધા ગભરાયેલા છો અરે બોલે આજે લૂંટનારાઓ બધા આવી ગયા હતા મને લૂંટવા તેણે કહ્યું પણ તમારી પાસે તો બંદૂક હતી તમને બીકશે નહીં તો પેલા ગલ્લો લૂંટી ગયા બંદૂક તો છોપાઈને રાખી હતી ને અહીંયા પેન્ટમાં એ માંડ માંડ બચાવીને લાવે છે નહીં તો બંદૂકે લૂંટી જાત બંદૂક રાખવાથી કોઈ સ્વધર્મ ન હોય ને બંદૂક ચલાવવાનું તો બંદૂક રાખવાથી આત્મરક્ષણ નથી થતો અને જેને આત્મરક્ષણનો માદો હોય છે ને એને બંદૂક વિના પણ થઈ શકે છે તમે કદાચ વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એક બહુ પ્રસિદ્ધ કથા છે કે ઝૈન સાધુ જે કરાટેના ચેમ્પિયન હતા એ ઉચિંતા જંગલમાં જઈ રહ્યા હતા અને દીપડો આવી ગયો તે દીપડાને જોઈને એમણે ફક્ત એક ચોપ દીપડાના માથા ઉપર મારી દીપડો ભાગી ગયો આટલો વજનદાર એમનો ચોપ હતો હથિયાર કાંઈ પણ નહોતો એટલે બંદૂક જ આત્મરક્ષા થાય છે એવું નથી વગર બંદૂકે પણ આત્મરક્ષા થઈ શકે છે જો તમારામાં સામર્થ્ય તમારો સ્વધર્મ હોય આત્મરક્ષા કરવાનો અને તમારામાં આત્મરક્ષણના સ્વધર્મ ન હોય અને તમને પરધર્મની જ અપેક્ષા હોય તો બંદૂક રાખીને પણ તમે કાંઈ નથી કરી શકતા પુષ્ટિમાર્ગનું ધર્મ સંકટ મહદઅંશે આ વાતને આભારી છે કે જે ઠાકુરજીને સાચવવાના આપણે અધિકારી નહોતા એ ઠાકુરજીને સેવા કરનારા જબરદસ્તી આપણે સેવક બની બેઠા અને એ ઠાકુરજીની સેવાના ઠેકાણે આપણે ઠાકુરજીનો ધંધો માંડી લીધો એ આપણો જે સેવા આપણો સધર્મ નથી તેનો આ દુષ્પરિણામ થયો એ હકીકત છે કબૂલ કરવી જોઈએ મારે કે એમાં ગોસ્વામીઓ જ્યારે તમને મહાપ્રભુજીના સિદ્ધાંત સમજાવી નથી શકતા ત્યારે અમે ધૃતરાષ્ટ્ર જેવા થઈ જઈ જઈએ છીએ ધૃતરાષ્ટ્ર એટલે રાષ્ટ્રને ધારણ કરનાર ધારણ કરનાર કોણ જેને આંખે દેખાતું ન હોય જેને આંખે જ ન દેખાતું હોય એ જો રાષ્ટ્રને ધારણ કરે તો એને પત્ની કેવી મળે પાછી ગાંધારી ગાંધારી એટલે કેવી કે જે દેખાતી આંખે આંખ ઉપર પટ્ટા બાંધીને બેસી હોય એ ગાંધારી કોણ તમારી આંધળી શ્રદ્ધા આંખ ઉપર પટ્ટા બાંધે ની કે જે મહારાષ્ટ્રી કે તે વાત સાચી જે કથા વ્યાસજી કહે તે વાત સાચી પણ જે મહાપ્રભુજી કહે તે વાત સાચી કે નહીં એ વિચારવાનું આપણે ભૂલી ગયા તો આ ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પ્રજા તો કૌરવ જ થાય કે નહીં પણ આપણે કૌરવ ન થઈએ પાંડવ થઈએ એના માટે આપણે એવા પાંડવ થઈએ કે ભગવાનને પોતાની ગીતા કહેવી પડે એના માટે આપણને મહાપ્રભુજીના વચનોનું અવગાહન કરવું પડશે અર્જુનની માફક મહાપ્રભુજીને વિનવવા પડશે કે કરીશ્ય વચનઅંતવ હું તારું વચન કરીશ તું મને બતાવ તું મને સમજાવ કે આજે મારું કર્તવ્ય શું છે આ ધર્મ સંકટમાંથી હું કેવી રીતે ભાર આવી શકું છું મહાપ્રભુજીને આપણને વિનવવા પડશે કે આપ અમને સમજાવો અને મહાપ્રભુજી પોતાના વાણીથી જ્યારે આપણને આ ધર્મ સંકટનો નિરાકરણ આપશે ત્યારે આપણે પુષ્ટિના માર્ગ ઉપર સાચા ચાલી શકશું તો આપણને આપણો પુષ્ટિ માર્ગ ધર્મ માર્ગ છે કે ધર્મી માર્ગ એના વિવેચનનો સાચો અધિકાર મળશે આજે આપણને ખબર નથી પડતી કે આપણો ધર્મ માર્ગ છે કે ધર્મી માર્ગ છે પ્રમાણ માર્ગ છે કે પ્રમેય માર્ગ છે સાધન માર્ગ છે કે ફલ માર્ગ છે અથવા તો સાધન છે તો શું છે અને ફલ છે તો શું છે ફલ છે તો કયા સાધનનું ફલ છે અને સાધન છે તો કયા ફલ માટેનો આ સાધન છે શું ધંધો ચલાવવા ન ફલ માટે આ ભક્તિ માર્ગ છે આજીવિકા પેટને રળી પેટીઓ રળિયાવા રળવા માટે આ સાધન માર્ગ છે એવું તો ન હોઈ શકે ને આવો ન આવો માર્ગ ન હોઈ શકે ભક્તિ માર્ગને જો આપણને સ્વીકારવો હોય તો આપણને મનમાં આ વાત સ્ફૂટ રાખવી પડશે કે જે પ્રભુ જેવી ભક્તિથી પ્રસન્ન થાય જેવી ભક્તિના ભાવાત્મક સ્વરૂપ પ્રભુ છે તેવી ભક્તિ આપણા કરવામાં આપણી તૈયારી આપણી અનુકૂળતાઓ હોય તો ભક્તિ આપણો સ્વધર્મ છે વરના ભક્તિ આપણો સ્વધર્મ નથી જેનો હશે એનો હશે કોઈકનો સો ગાળો આપવાનો સ્વધર્મ હતો શિશુપાલનો એને સો ગાળો આપવાથી મુક્તિ મળી તેથી કાંઈ આપણે પ્રભુને સો ગાળો આપી શકીએ ના આપી શકીએ યશોદાજીએ કૃષ્ણના હાથ બાંધી દીધા ઉલુખલમાં બાંધી દીધા માતા તરીકેનો એમનો સ્વધર્મ હતો કે છોકરું તોફાન કરે તો એને બાંધી શકાય પણ તેથી કાંઈ આપણો અધિકાર છે એ અધિકાર નથી એટલે આપણો અધિકાર શું છે એ જ્યાં સુધી આપણને ભાન ન હોય ત્યાં સુધી આપણને આપણો માર્ગ શું છે એનો ભાન નહીં થાય અને આપણો માર્ગ શું છે નહીં હોય ત્યાં સુધી આપણને કોઈકને કોઈક ઊંઠા ભણાવતા જ રહેશે એટલે એ આપણે ઊંઠા કોઈ આપણને ન ભણાવીએ એના માટે સૌથી પ્રાથમિક આવશ્યકતા છે કે મહાપ્રભુજી વગેરે પૂર્વાચાર્યોના વચનોના આધારે આપણે આપણા માર્ગની સાચી સમજ કેળવવી જોઈએ અને એ સાચી સમજ કેળવવા માટે આ ચિંતન